અરવિંદ આહારી ન્યૂ વાગડી જો તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે તો દોસ્તો આજના જોક્સ કોઈક વાર્તા હાથે આપણી વાગડની જૂની વાર્તા હાથે જોક્સ કરવામાં આવી ગા જેના હાથે જ્ઞાન બુદ્ધિ અને જોક્સ પૂરું તમને સાંભળવા મળે ગા તો આ જોક્સ પૂરા સાંભળજો આપણે વાગડની જૂની વાતી અને એના હાથે જોક્સ આવી ગા એક બત્રીજો એને કાકા કને કહ્યો ને એને કાકાના કને જાય કે કાકા આ આપણે મને એક વાતનો વિચાર આવે કે હજુ તક મને આ વાતનો ખબર નહીં પડતો એમ એનો કાકો કે શું એમ થાય એનો બદ્રીજો કે કે કાકા આ સબ જાતમાં પૈસા કમ રહે પણ આ વાણિયાની જાત કને પૈસા વધારે કેમ રહે આ વાણિયા કને એટલા પૈસા કેમ વાણિયા કેમ પૈસાવાળા વધારે રહે સબ જાત કને પૈસા ઓછા રહે સબ જાતમાં અમુક અમુક કોઈક પૈસાવાળા વાંકીએ વાણિયા સબ પૈસાવાળા કેમ રહે તારે એને કાકે જબાવ વાજ્યો તો કે એક દાડો એવો હતો કે ધરતી તે પનોતી દેવી લક્ષ્મી બેઝણી હામી તો હમી ભેળ્યું હતું થઈ ગઈ તારે લક્ષ્મીદેવી પનોતી દેવીને કહે કે મો તાર થકી રૂપાળી એમ પનોતી દેવી ક્યાં કે થકી રૂપાળી બે જણીને સામે તમે મગજમારી થઈ ગઈ પછી બે જણીએ વિચાર કીધો કે આપણે બે જણીને રૂપાળી એમ આપણે ખુદ કહેવાય એને ખબર પડે કે હેણો ભગવાન શંકર જાય શંકર ભગવાન કને જાયને પૂછ્યું કે આમાં બે જણ રૂપાળો કોણ એમ એટલે શંકર ભગવાને શું વિચાર કીધો કે એક જણીને રૂપાળે કહું ગા તે દેવીને રૂપાળે કહુંગા તો લક્ષ્મીદેવીજીને ખોટું લાગે લક્ષ્મીદેવીજીને કહુંગા રૂપાળે તો પનોતી દેવીને ખોટું લાગે કે શંકર ભગવાને કહેજ્યું તમે એક કામ કરો મો તો શમશાનમાં રહેવાવાળા ભૂતડભે કહો મને ખબર નહીં પડે તમે એક કામ કરો ભગવાન વિષ્ણુ કને જો વિષ્ણુ કને જઈને પનોતી દેવીને લક્ષ્મીદેવી પોગી લાગી અને વિષ્ણુ ભગવાનને કહેજ્યું કે પ્રભુ આમે બે જણીઓને એક વાતનો કન્ફ્યુઝન હે કે આમાં બે જણામાં વધારે રૂપાળો કોણ એમ પનોતી દેવી રૂપાળી કે લક્ષ્મીદેવી રૂપાળી એમ તમે કહો આમે બેમાં વધારે રૂપાળો કોણ એમ તણી ત્રણે વિષ્ણુ ભગવાને વિચાર કીધો કે આ વાતમાં મને ખબર નહીં આવે પણ વિષ્ણુ ભગવાન વધારે બુદ્ધિવાળા વિષ્ણુ ભગવાને કહેજ્યું કે આ વાતમાં મને ખબર નહીં પડે કે એકને એકને રૂપાળે કહું ને એકને રૂપાળે એમને કહું ગા તો બેમાંથી કે એકને ખોટું લાગવાનું છે તો વિષ્ણુ ભગવાને કહેજો કે તમે એક કામ કરો નીચે લોકમાં જાઓ ને લોકમાં જઈને એક નગર છેદ વાણ્યો છે અને વાણિયાને પૂછશો તો એ તમને જવાબ આવે તમે બેમાં રૂપાળો કોણ હે એટલે બે થકી લક્ષ્મીદેવીને પનોતી દેવી બે નીચે આપજ પૃથ્વીલોકયા આવીને વાણિયાને બરાબર દુકાન ખોલી ને લક્ષ્મીદેવીને પનોતી દેવી બે આવી ગઈ વાણિયાની દુકાનમાંથી એટલે આવીને પાછા વાણિયાની દુકાને આવીને કહેજો કે આવીને કહેજો કે અમે દેવલોક થકી આવી રહી છે વિષ્ણુ ભગવાને મોકલી કે આમે બે માં રૂપાળો કોણ એમ તમને વાણ્યો નગર વાણ્યો કહે તો તમે કો આમાં બેમાં રૂપાળો કોને એને એટલે પછી વાણીએ વિચારીને કહ્યું કે તમે એક કામ કરો કેમકે વાણિયા બુદ્ધિવાળા રહે વાણીએ કહેજ્યું કે તમે એક કામ કરો કે પેલો જે હામે લેમડો દેખા દેખા માથે અને લેમડા ને બે જણી અહીંયા પાછી આવો એટલે હું કહી દઉં એમ એમ કરીને વાણીઓ તો અગડબત્તી કરવા માંડી ગયો પેલી બે જણી લેમડા ને પાછી આપજી આવીને પછી લક્ષ્મીદેવીને પનોતી દેવી બે વાણિયાને પૂછ્યું કે એ કહો આમાં બેમાં રૂપાળો કોણ દેખાવો કોણ વધારે રૂપાળો કોણ એમ પછી વાણીએ કહેજ્યું કે પનોતી દેવી તમે જાત ને તો મસ્ત રૂપાળ લાગો ને દેવી તમે આવતા તો મસ્ત રૂપાળ લાગો એમ એટલે લક્ષ્મીદેવી રાજી થઈ ગયો તો આવવાના વાણિયામાં તો ધન થઈ ગયું અને પનોતી દેવી રાજીએ થઈ ગઈ કેમકે જાત તો રૂપાળ લાગો એમ એટલે પછી વાણિયાને કોઈ દાડો પનોતી નહીં નડે આપણને નડે સંબંધ પછી એનો ભત્રીજો માની ગયો કે ના બરાબર તમે કાકા હો હોશિયાર એમ વાણિયાની જાતને કોઈ દાડો પનોતી નહીં નડે એના માટે પનોતી રાજી હે ને પાછી વેન અસલ દેખો એમ જાણે લક્ષ્મીજી રાજી થઈને આપજો આ વાર્તા હતી અને બીજી વાર્તા એક ભાઈને ત્યાં સૂરું એટલું અળવિતરું સૂરું એટલું ખરાબ સૂરું કે રાત્રે હુંતી વખત એને મમ્મીને આખો દોડો પરેશાન કરે કે થોડીક વાર્તા એને હું એટલે મમ્મી પાણી પીવું એમ એને મમ્મી એક ફરવા હાલે ફરી બીજી વખત કે મમ્મી પાણી પીવું હોય એને મમ્મી બીજી વખત હાલે એમ ચાર પાંચ વખત કહેજો પાણી પીવું હોય પાણી પીવું હોય એને મમ્મીને ગુસ્સો આવી ગયો કે આખો દોડો પાણી માંગ માંગ કરે આખો દોડો એવા બીજી વખત પાણી માંગ્યું હોય ને કે લાકડી લાવીને ઢીબી નાખી અહીંયા અહીંયા એમ તો પેલો સૂરું કે લાકડી લેવા જાય તો પાણી લેતા આવશે એમ એક જણા તો એક જગા દિવાળી આણે જઈને આપજો તો એને ઘેરવાળે કે તમે એકલા એકલા દિવાળી આણે જઈને આવી ગયા મને લે લઈ ગયા એમ તો એને ઘેરવાળો કે આણામાં હું તો જાય કે મોજો આપણે બે તો એક જ ને ગાડી એમ પછી બીજા દાડે એક વરને જાન જતી હતી વે જાને જઈને આવી ગયો તો એને ઘેરવાળે ફીરી હાજ પડતો આવીને કે તમે એકલા એકલા જાણી ગયા ને મને લઈ ગયા તો પેલો કે આણામાં હું તો જાય કે મોજો આપણે બે તો એક જ હા ને ગાડી પછી બીજા દાડે ફરી એક જગ્યા બર્ડે તો ફરી એકલા એકલા જઈને આપજો તે ફરી એકલા એકલા જઈને આપજા મને લઈ લઈને ગયા તો પછી એને ઘેરવાળે કે તમે ફરી એકલા એકલા જઈને આપજો ને મને લઈ નહીં ગયા તો પેલો કે આણામાં હો ફરક પડે મોં જો કે તો જા આપણે બે તો એક હશે ને ગાડી સોતે દાડે એને ઘેરવાળે ટકી ખાવાનું બનાવીને એને એને ખાય એટલું બનાવીને ખાઈને હોઈ ગઈ પેલો રાત્રે મોડો આપજો એટલે પછી કહેજો કે ખાવાનું કી એમ તો એને ઘેરવાળે કે મેં ખાઈ લીધું પેલો કે કેમ એકલી એકલી ખાઈ લીધું તો પેલી એને ઘેરવાળે કે આણામાં હું ફેર પડે મો ખોં કે તમે ખાઉ આપણે બે તો એક જ ને એમ ભૂકતે ભૂકતે હું તો એક કાકો ટોપી વીસવા નીકળી પૂરા ગામમાં ટોપી વીસીને વીસીને ફરીને આવીને લાસ્ટ એક ગામના સોરે વડલો તો વડલે હુઈ ગયા પછી વડલે હુતા પૂરી ટોપીનો થેલો મેલીને તો એ એવી ઊંઘ આવી ગઈ તો વડલામાં તે વાંદરો બેઠો તો હેથી ટોપી લઈને પહેરીને વીણી દીધી પહેરી લીધી પછી કાકો ઊંઘમાંથી ઉઠીને જૂજ્યું જાગા એટલે જુજું તો એક ટોપીને મળે થેલો ખાલી પડજ તો पास का खबरतो मन कन साळ्या करवानी आदत काको काक्या जे पोता टोपी पेरी गे थी टोपी काढी निखी दीधी त्या वांदरी बी काकाने जेम कर बदल टोपी आणि पेहरी गेली पूरी काढी निशे नाखी दीथी काके वीणी थेलो भरी जाता रजा एम करता करते वर्षो थाई गो का मरी गाने पास अणाने सोरे धंदा चालू की योस टोपी वेसवाटला पास सोरो टोपी वेसवा नकळला सोरो पास फरता फरता आम्हाला टोपी वेस वणसे वडला जाईन पासो सोरा हुई गो તે વાંદરા આપજા ત્યાં ટોપી પહેરીને વડલા માતા સડી ગયા પછી સોરાને ઊંઘજીને જાગો જુજો તો થાલો ખાલીને વાંદરા પૂરી ટોપી પહેરીને વડલા માતા સડી ગયા પછી સોરે એને બાપી કહેજ્યું તો એમ ટોપી કાઢીને નીચે નાખી પણ એકે વાંદરે ટોપી કાઢીને નીચે નહીં નાખી સોરે બીજી વખત ટોપી કાઢીને નીચી નાખી ફીર બી વાંદરે એકે ટોપી કાઢીને નીચે નહીં નાખી પછી એક ડોહો વાંદરો તો એ નીચે ઉતરજો પણ ઉતરીને કહેજ્યું કે વર્ષો પહેલો એક કાગળ ટોપી પેશો આપતો એનો સોરો હતો સોરો કે હા એમ તે કે તાર બાપે તને હી કાઢ ગયું તો અમાર બાપે આમાં નહીં હી કાઢ ગયું એમ કરીને લાપટ વાળીને ચોપી ગરજી એ લઈ દીધી